આજે આપણે સંભાવનાની અંદર આગળનો ટોપિક જોઈશું. છેલ્લે આપણે સંભાવના વિશે વાત કરી. સંભાવના ચેપ્ટર જે છે પરીક્ષા અંદર ચારેક માર્ક જેવું પૂછાય છે અને બધા હેતુલક્ષી જેવા પ્રશ્નો હોય છે. અને બેઝિક સમજે એવું ચેપ્ટર છે. થોડીક તમારે પ્રાથમિક માહિતી હોય અને સમજેલા હોય તમે ચારમાંથી ચાર માર્ક્સ એમાં ઝડપથી મેળવી શકો છો. એટલે ચેપ્ટર પણ સ્કોરિંગ છે અને સમજે એવું ચેપ્ટર છે. લાસ્ટ આપણે સમતોલ પાસા વિશે અભ્યાસ કર્યો હતો અને સમતોલ સિક્કા વિશે. આજે આપણે બાજી પત્તા વિશે અભ્યાસ કરવાનો છે અને આ ટોપિક ખૂબ અગત્યનો છે. આગળ જતાં તમારે કોઈ પણ સ્પર્ધાત્મક જે એક્ઝામ હોય છે એની અંદર આની અંદરથી એકાદ બે પ્રશ્નો જેવા પૂછાતા હોય છે. તો જોઈએ આપણે બાજી પત્તા હોય છે એ ટોટલ કુલ પત્તા હોય છે આપણા જોડે 52 હોય છે. 52માંથી લાલ રંગના જે હશે એ 26 પત્તા હોય અને કાળા રંગના પત્તા હોય છે એ પણ 26 પત્તા હોય છે. એટલે ટોટલ પત્તા 52 થયા. આની અંદર લાલ રંગના 26 અને કાળા રંગના 26 હોય છે. હવે લાલ રંગના જે 26 પત્તા હોય એની અંદર જે લાલના પત્તા આપણે પૂછાય તો એ તમારે 13 યાદ રાખજો. લાલના પત્તા કેટલા હોય? 13. આવી નિશાન જેવો સિમ્બોલ આપેલો હશે પત્તા પર. આ જે ચોકટના પત્તાની વિશે વાત કરીએ તો ચોકટના પત્તા પણ 13 હશે અને ચોકટની પણ નિશાની આવી હશે પત્તા પર. હવે લાલ રંગની અંદર વાત કરીએ, લાલના પત્તા હશે એની અંદર એકો હોય છે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બરાબર. જે ક્યુ અને કે આપેલું હશે જેમાં કે એ કિંગ દર્શાવે છે, ક્યુ એટલે રાણી અને આજે ગુલામ દર્શાવે છે. લાલ રંગના પત્તાની સંખ્યા 26 હશે. એમાં લાલ રંગના રાજાની વાત કરીએ તો લાલ રંગના રાજા હશે 2, લાલ રંગના ગુલામ હોય છે એ પણ 2 હશે. લાલનો જે છે રાજા રાણી અને ગુલામ આ ત્રણના એક 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 પત્તું હોય છે. આ જે ચોકટના પત્તા હશે એ રાજા રાણી અને ગુલામ એ પણ એક 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 પત્તું હોય છે. મુખ મુદ્રા એટલે કે ચિત્રવાળા પત્તા, તો ટોટલ પત્તા ચિત્રવાળા કેટલા હોય? તો ચિત્રવાળા પત્તા હોય છે 12. આ જે આગળ વાત કરીશું તો લાલ રંગના મુખ મુદ્રા, તો લાલ રંગના જે મુખ મુદ્રા હશે એ 6 પત્તા હશે. મુખ મુદ્રા મીન્સ ચિત્રવાળા પત્તા. હવે આ જે ટોપિક જે છે પત્તાઓ, તો એનામાંથી પ્રશ્ન કેવી રીતે પૂછાય પરીક્ષા અંદર કે 52 પત્તાના આ રીતે પ્રશ્ન હશે હેતુલક્ષી અંદર કે 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું લાલ રંગનું હોય એની સંભાવના ખાલી જગ્યા. તો લાલ રંગના તમને ખ્યાલ છે કે લાલ રંગના પત્તા કેટલા હોય? 26. અહીંયા તમે જોઈ શકો કે લાલ રંગના 26 પત્તા છે. ઓકે, તો લખીશું સંભાવના P ઇઝ ઇક્વલ ટુ લાલ રંગના 26 પત્તા હોય તો ટોટલ આપણે 26 મૂકી દઈશું અને ટોટલ પત્તા કેટલા છે? કુલ પત્તા છે 52. તો 26 × 52 થયા એટલે અંશમાં કશું નથી, એટલે 1 લખીશું છેદમાં 2. તો આની સંભાવના બનશે લાલ રંગના પત્તા માટે. આ રીતે બીજો પ્રશ્ન ધારો કે આ રીતે પ્રશ્ન પૂછાય હેતુ લક્ષી અંદર કે લાલ રંગના પત્તામાંથી પસંદ કરેલ પત્તું 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું લાલ રંગના પત્તાની સંખ્યા 26, તો પણ 26/52 લખી શકાય. આ જ રીતે પસંદ કરેલ 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું લાલ રંગનો એકો હોય તો લાલ રંગના એકતા કેટલા છે આપણા જોડે? 2. તો 2/52 બનશે. આ રીતે પ્રોસેસ કરીશું, અંશમાં આવશે 2 અને છેદમાં 52. 2/52 એટલે 1/26 જેવું જવાબ આવશે લાલ રંગનો એકો. એના પછી વાત કરીએ લાલ રંગના રાજા, તો રાજા પણ કેટલા હોય? 4 હશે. પણ આપણે પ્રશ્ન પૂછ્યું કે લાલ રંગના રાજા હોય એની સંભાવના, તો 52 પત્તામાંથી લાલ રંગના રાજા તો ઓલરેડી 2 જ હોય છે. ઓકે, 3 × 3 તો 2/52. આ રીતે બીજો પ્રશ્ન પૂછાય કે લાલ રંગનો ગુલામ હોય એની સંભાવના ખાલી જગ્યા, તો લાલ રંગનો ગુલામ પણ કેટલા છે? 2/52 એટલે 1/26 જેવાનો આન્સર આવે છે. લાલનો રાજા, રાણી અને ગુલામ. અમુક આવું પ્રશ્ન પૂછાય કે લાલનો રાજા હોય, તો લાલનો રાજા છે રાણી અને ગુલામ, દરેકને એક એક પત્તો હોય છે. ચોકટના રાજા રાણી અને ગુલામ, તો ચોકટના આના પણ એક એક પત્તા હોય છે. તો ફક્ત આ રીતે પૂછાય કે ચોકટનું પત્તો હોય તો એની સંભાવના, તો 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું ચોકટ, ચોકટના પત્તા હશે 13, 13/52 કહી શકાય એટલે અંશને છેદમાં ઉડશે એટલે 13/52 1/4 જેવું જવાબ આવશે. આ પછી થોડુંક આગળ જોઈએ, કાળા રંગના પત્તા હશે આપણા જોડે 26, 26માંથી કાળીના પત્તા હોય 13 અને ફૂલીના પત્તા હોય છે 13. કાળીનું સિમ્બોલ આવું આપેલું હશે પત્તા પર, તો એમાં પણ એકો હશે 2, 3, 4, 5, 6, 7 આ બધા પત્તા આપેલા હશે. 8, 9, 10 જે ક્યુ અને કે, જે કી એટલે કિંગ એટલે રાજા દર્શાવે છે, રાણી અને ગુલામ. કાળા રંગના પત્તાની સંખ્યા હશે ટોટલ 26 હશે. કાળા રંગના એકા કેટલા હશે? તો 2 હશે. કાળા રંગના રાજા કેટલા હશે? તો પણ 2 હશે. કાળા રંગની રાણી કેટલી હોય? તો પણ 2 હશે. કાળા રંગના ગુલામ એ પણ 2 હશે. કાળીનો રાજા, રાણી અને ગુલામ તો એક એક કહી શકાય. ફૂલીનો રાજા, રાણી અને ગુલામ એ પણ એક એક કહી શકાય. ઓકે, તો આમાંથી પણ કેટલાક પ્રશ્નો બનતા હોય કે 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તો કાળા રંગનો હોય એની સંભાવના ખાલી જગ્યા છે. તો કાળા રંગના પત્તા કેટલા છે? 26. તો ઝડપથી આપણે 26 અને કુલ પત્તા કેટલા છે આપણા જોડે? 52. 26 તો 52 થશે, તો 1/2 આનો આન્સર કહી શકાય.
આ રીતે પૂછાય કે 52 પતંગના ઢગમાંથી પસંદ કરેલ પતું કાળા રંગનો એકો હોય એની સંભાવના ખાલી જગ્યા છે. તો કાળા રંગના એકા કેટલા છે? 2. 2/52. આ જ રીતે કાળા રંગનો રાજા હોય તો પણ 2/52 બનશે. કાળા રંગનો ગુલામ હોય તો પણ 2/52. કાળા રંગના રાણી હોય તો પણ 2/52 બનશે. કારણ કે છેદની અંદર કુલ પરિણામ એટલે કે કુલ પત્તા આવશે. અંશની અંદર કેટલા પત્તા તમે પરિણામ મળ્યા છે એ પત્તા આવશે. ફૂલીનો રાજા રાણી અને ગુલામનું કીધું હોય કે 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું ફૂલીનો રાજા હોય તો પણ શું લખીશું? 1/52. આ જ રીતે 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું ફૂલીનો રાણી હોય તો પણ 1/52, ફૂલીનો ગુલામ હોય તો પણ 1/52 લખીશું. તો આવા પ્રશ્નો અમુક વખત પૂછાતા હોય છે પરીક્ષા અંદર. આગળ વાત કરીએ ટોટલ એકા કુલ એકા કેટલા હોય કે 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું એકો હોય તો એકા ટોટલ 4 હશે. તો શું લખીશું આપણે? 4/52 કે 52 પતંગ ડગમાંથી પસંદ કરેલ પત્તું એકો હોય એની સંભાવના. તો એકા ટોટલ કેટલા હોય? 4/52. તો 13/52 થશે. તો અંશમાં કશું નથી લેવાનું, છેદમાં 13 આપણે લખી શકાય. તો આ જ પ્રશ્ન થોડુંક ફેરવીને પૂછે લોકો કે 52 પતાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું એકો ન હોય એની સંભાવના. તો 52 પત્તા હોય એમાં ટોટલ એકા કેટલા હોય આપણા જોડે? 4. તો 52 પત્તામાંથી 4 બાદ કરી દો. 52-4 કરીશું એટલે આપણા જોડે કેટલા મળશે? 48. પ્રશ્ન આ રીતે ધ્યાનથી સમજો. 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તો એકો ન હોય એની સંભાવના. તો એકા તો આપણા જોડે 52 કેટલા હોય? 4. 52 માંથી 4 બાદ કરી દઈએ એટલે કેટલું આવશે? 48. અને ટોટલ પત્તા કેટલા? 52. બરાબર, 48 છે એટલે 12/48 કહી શકાય અને 13/52 અંશ અને છેદમાં આ બંને ગયા. તો 12/13 આપણું ખાલી જગ્યાનો જવાબ બનશે. તો આવા પણ પ્રશ્નો અમુક વખત પૂછાતા હોય છે. સંભાવના બિલકુલ સરળ ચેપ્ટર છે. આ બધું તમે સમજેલા હશો તો ઝડપથી માર્ક્સ મેળવી શકશો. તો મિત્રો, હમણાં આપણે બાજી પત્તા વિશે માહિતી મેળવી, પ્રાથમિક માહિતી. હવે આપણે આને લગતા કેટલાક પ્રશ્નો જોઈએ. પરીક્ષામાં હેતુલક્ષી એવા પૂછાય ખાલી જગ્યા સ્વરૂપે, સાચા ખોટા સ્વરૂપે. તો જોઈએ પ્રશ્ન. પહેલું છે, પસંદ કરેલ પત્તું એકો હોય તેની સંભાવના ખાલી જગ્યા. તો ટોટલ પત્તા કેટલા હશે આપણા જોડે? 52. 52માં એકા કેટલા હોય? 4. 4 એકા હશે આપણા જોડે. અને કુલ પત્તા કેટલા છે? 52. પસંદ કરેલ પત્તો એકો હોય એની સંભાવના ખાલી જગ્યા. તો ટોટલ એકા કેટલા હોય? 4. અને કુલ બાજી પત્તા કેટલા હશે આપણા જોડે? 52. તો 4/52 એટલે 2×2 બનશે અને 26×52 બરાબર, 13×2 26, 26×52 આ બંને ગયા. ઉપર કશું નથી એટલે 1/13 એટલે ખાલી જગ્યા તમે લખી શકો 1/13 આનો જવાબ બનશે. આ જે પ્રશ્ન નંબર બીજો જોઈએ કે પસંદ કરેલ પત્તો બરાબર રાજા હોય એની સંભાવના ખાલી જગ્યા. તો રાજા કેટલા હશે? રાજા પણ 4 હોય કારણ કે ટોટલ ચિત્રવાળા પત્તા 12 થયા. 12 ની અંદર 4 રાજા, 4 રાણી અને 4 ગુલામ. તો અહીંયા આપણે જોડે પ્રશ્ન છે કે પસંદ કરેલ પત્તું રાજા હોય એની સંભાવના ખાલી જગ્યા. તો રાજા પણ આપણા જોડે 4 જ હશે અને ટોટલ પત્તા કેટલા? 52. 52 એટલે 13/52 થાય એટલે 1/13 આ પણ આનો પ્રશ્નનો જવાબ બનશે. એના પછી આગળ વાત કરીએ કે પસંદ કરેલ પત્તું ચોકટ હોય એની સંભાવના ખાલી જગ્યા. ચોકટના કેટલા પત્તા હોય? 13. હમણાં આપણે પેલા પુસ્તકમાં જોયું કે ચોકટના 13 પત્તા હશે. તો અહીંયા પ્રશ્ન છે કે પસંદ કરેલ પત્તું ચોકટ હોય એની સંભાવના ખાલી જગ્યા. તો ચોકટના 13 પત્તા હોય, 13 અને ટોટલ પત્તા આપણા જોડે છે 52. 13/52 થયા એટલે 1/4. નેક્સ્ટના પછી પસંદ કરેલ પત્તું જોકર હોય એની સંભાવના. તો મિત્રો, પત્તા આપણા જોડે છે ટોટલ 52, જેની અંદર જોકરનું આપણે હમણાં અભ્યાસ કર્યો, કયો એનો ઉલ્લેખ હતો નહીં, જોકરનો પત્તો જ હોતો નથી એટલે બોર્ડવાળા અમુક વખત કન્ફ્યુઝ કરવા માટે આવા પ્રશ્નો મૂકી દેતા હોય. તો જોકરનું તો 52ની અંદર ગણના થતી નથી, જોકરનો પત્તો જ હોતો નથી એટલે શું લખીશું? 0. કારણ કે ઘટના શક્ય નથી એટલે ખોટું છે એટલે આનું 0 લખી દઈએ. ઓકે, એના પછી છે પસંદ કરેલ પત્તું ચિત્રવાળું હોય એની સંભાવના. ચિત્રવાળા કેટલા પત્તા હતા આપણા જોડે? 12, જેમાં 4 રાજા, 4 રાણી અને 4 ગુલાબ. તો ચિત્રવાળા પત્તા છે આપણા જોડે ટોટલ 12 અને કુલ પત્તા કેટલા છે? 52. 12 છે એટલે 4×12 બનશે અને 52 છે એટલે 13/52 આ બંને જશે એટલે 3/13 આપણો જવાબ બનશે. તો આ રીતે કેટલા પણ એક્ઝામ્પલ આમાં હેતુલક્ષી પૂછાઈ શકે. તો આ જે પત્તાઓ તમને બધા ખ્યાલ હોય, મોટે હોય, તો ઝડપથી 1-2 માર્ક્સ તમે મેળવી શકો.